સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સીએએ અને એનઆરસીના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ સજ્જડ બંધ પાડ્યો હતો અને સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો હતો, તો હિન્દુ ધર્મના લોકોએ રાબેતા મુજબ ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા. બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન સાથે મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ સમાજના લોકો વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ સીએએ અને એનઆરસીના વિરોધમાં પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો પ્રાંતિજ સહિત તાલુકામાં મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ પાડતા પ્રાંતિજ ખાતે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તો પ્રાંતિજ ખાતે હિન્દુ સમાજના વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર ચાલુ રાખીને સીએએ અને એનઆરસીને સમર્થન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંતિજ પીઆઈએમડી ચંપાવત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાઈ દેવામાં આવ્યો હતો. તો મુસ્લિમ સમાજ દ્વારા પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં બંધને સમર્થન આપવાની ખાતરી આપી હતી. આજ રોજ એનઆરસી સીએના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એના સંદર્ભે પ્રાંતિજ મુસ્લિમ સમાજે બંધ પાડેલ છે અને શાંતિથી બંધમાં લોકો સામેલ થાય અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે અને સમસ્ત મુસ્લિમ સમાજે આજરોજ બંધનું એલાન આપેલ છે. પ્રાંતિજ ખાતે 29/1/2020 બુધવારના રોજ તમામ આખા ભારતમાં બંધનું એલાન આપવામાં આવેલ છે. એના અનુસંધાનમાં પ્રાંતિજમાં પણ અમે ભારતીય યુવા સંગઠન દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવેલ છે અને એમાં તમામ મુસ્લિમ સમાજના લોકોએ અમને સમર્થન આપેલ છે. સીએ અને એનઆરસી જેવા કાળા કાયદાના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવેલ છે. સરકારે જે મુદ્દા છે, રોજગારી છે, મોંઘવારી છે, પૈસો ડોલરના સામે ઘટતો જઈ રહ્યો છે, એવા સંજોગોમાં અને શાહીનબાગમાં આ કાળા કાયદાના વિરોધમાં બેસેલ મહિલાઓને કોઈ સંવાદ સરકાર કરતી નથી અને એનો અમારો સખત વિરોધ છે. અને જો સરકાર સંવાદ નહીં કરે અમારા જોડે અને સીએ પાછો નહીં લે તો અગાઉના દિવસોમાં પણ અમો ભારતીય યુવા સંગઠન પ્રાંતિજ દ્વારા કાર્યક્રમો સરકાર વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આપવામાં આવશે. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.